વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ દરેક સંસદને અલગ અલગ ગામો દત્તક આપીને ગામોનો વિકાસ કરવાની જવાબદારી સોંપી હતી. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને આણંદ જિલ્લાનું મગરોલ ગામ દત્તક આપ્યું હતું. આ ગામને સિંચાઈ, રોડ, રસ્તા, લાઇટ, શાળા, શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓથી સજ્જ બનાવીને સ્માર્ટ ગામડું બનાવવાનો સંકલ્પ કરાવ્યો હતો, પરંતુ સત્તા મળ્યા બાદ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી દ્વારા શરૂઆતમાં અહીં વિકાસના અનેક કામો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં ગામલોકો અનેક સમસ્યાઓથી ઘેરાયા છે. ગામલોકોનું કહેવું છે કે સત્તા મળ્યા બાદ લોકો વિકાસને ભૂલી જતા હોય છે અને વિકાસના કામો માટે ફળવાયેલા નાણાંનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવતો નથી. પરિણામે આ ગામમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ વર્તાઈ રહ્યો છે. જોકે ગામના વિકાસ અંગે સ્થાનિક લોકો સાથે વાત કરતા તેઓએ ભાજપ સરકાર સામે રોષ પ્રગટ કર્યો હતો. બીજી બાજુ ચૂંટણી નજીક આવતા જ નેતાઓ મત માંગવા આજીજી કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ છે કે જનતા પાસેથી મત મેળવ્યા બાદ ફરી વિકાસના કામો શરૂ કરશે કે પછી માત્ર વિકાસના નામે પ્રજાનું શોષણ ચાલુ રાખવામાં આવશે. ચૂંટણીનું કામ હશું કે મહિના હોતું હોય, એક દિવસ તો હાજર રહેવું ના રહેવું હોય. આગળ મગરોલ ગામની અંદર અઠવાડિયા કે પાંચ દિવસમાં એક વખત આવી જાય અને ફરી ચૂંટણી કામનું કામ કરે તો અમને કોઈ વાંધો નહીં. ભાજપ સરકારના તો કોઈ પણ કામ થયું નહીં. એમાં 15-25 કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો. એ ભ્રષ્ટાચાર કરાય ભાજપના જ છે. બધા ભ્રષ્ટાચાર ભાજપે કર્યો. હા, કોઈ યોગ્ય અગિયાર કરોડમાં જે પૈસા આપે એનું કામ જ નહીં થયું. કશું અમારો વિકાસ થયો નહીં. હલો, અને વિપુલભાઈ એવું બોલ્યા હતા 2.5 કરોડ કે નેરમાં ફાળવ્યા છીએ, પણ એમાં કંઈ દસ કોઈ ફાળવ્યો નહીં. અને ડબ્બો કે 11 મહિના રોડ તમારો થઈ જાય, ડબ્બો છે મગર એ રોડ થયો નથી અમારો. બરોબર, વિપુલભાઈ ગદ્દારી કરી અમારી જોઈએ. એટલે કે ભાજપ પકડે અમારે નહીં એવું, પણ વિપુલભાઈ આ કામ અટકાવી રાખ્યું. અમારું નેરનું કામ અટકાવ્યું, વધતા રોડનું કામ અટકાવી રાખ્યું. 11 મહિનામાં અમારું કામ થઈ જવાનું રોડનું, એમાં અટકાઈ રાખ્યું. અમારું સત્તા એમની કોંગ્રેસ વાળી સત્તા નથી, બધું અટકાઈ રાખ્યું અમારું.